રાજપીપળામાં 72મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રખ્યાત નિઝામ શાહ દરગાહ પરિસરમાં મોદી સે આઝમ મિશન રાજપીપળા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નાંદોદા ધારાસભ્ય પીડી વસાવા, સામાજિક વનીકરણના નાયબ વન સંરક્ષક પંડ્યા, નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હરેન્દ્રભાઈ વાળન, જતીનભાઈ વસાવા, બળવંતસિંહ ગોહિલ, તુલસીબેન વસાવા તેમજ નિઝમિયા મસ્જિદના ઇમામ અને મુસ્લિમ અગ્રણી એવા કાતરી મિયા તથા રાજપીપળાની વિવિધ મસ્જિદોના ઇમામ સાહેબ તથા મોદી સે આઝમ મિશન રાજપીપળાના પ્રમુખ શાહનવાઝભાઈ અને દરગાહના ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પીડી વસાવાએ જણાવ્યું કે વૃક્ષારોપણની જે શરૂઆત મોદી સે આઝમ મિશન દ્વારા કરવામાં આવી એ પ્રશંસનીય છે અને ખૂબ ઉત્તમ કાર્ય છે. જ્યારે મોદી સે આઝમ મિશનના પ્રમુખ શાહનવાઝભાઈએ જણાવ્યું હતું કે ઇસ્લામના મહાન પૈગંબરે વતનની મોહબ્બત એ ઈમાનનો ભાગ છે અને વૃક્ષ વાવવાની પણ સમજ આપી છે. ઉપરાંત આજે મોદી સે આઝમ મિશન દ્વારા સ્વાતંત્ર્ય દિને પર્યાવરણની જાળવણીનો એક ઉત્તમ પ્રયાસ છે. વૃક્ષારોપણ, વૃક્ષ એ જીવન, એને ચરિતાર કરવા માટે આજે 100 વૃક્ષોનું વાવેતર કરીને રોપીને પર્યાવરણને બચાવવા માટે એક સુંદર ભગીરથ પ્રયાસ કર્યો છે. એ બદલ હું મોદી સે આઝમ મિશન રાજપીપળાને લાખ લાખ વંદન કરું છું અને એને એટલા એનું એપ્રિશિએટ કરું છું કે આજે જ્યારે પર્યાવરણ બચાવવાની વાત છે, સમગ્ર આ દેશના દરેક નાગરિકની ફરજ કે પર્યાવરણને બચાવવા માટે એક વ્યક્તિએ એક વૃક્ષ રોપવું જ જોઈએ, તો જ આપણે આવનાર દિવસોને એક સુખમય અથવા તો સારા વાતાવરણ પર્યાવરણને આપણે જોઈ શકીએ. એ દિશામાં બધા મળીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સામાજિક વનીકરણ વિભાગના એક ખૂબ જ ઉત્સાહી અનુભવી અને પર્યાવરણને બચાવવા માટે રાત દિવસ મહેનત કરનારા એવા અમારા નાયબ વન સંરક્ષક શ્રી પંડ્યા સાહેબને પણ હું જેટલા અભિનંદન આપું એટલા ઓછા પડે, કારણ કે એમણે આ દિશામાં ખૂબ પ્રગતિ કરી છે. રાષ્ટ્ર જ્યારે વૃક્ષારોપણને અગત્યતા આપી છે, નંબર વન કાર્યક્રમ આપ્યો છે, ત્યારે આપણે આજે મોદી સે આઝમ મિશન જે કામગીરી કરી છે વૃક્ષારોપણ, એને હું ફરી બિરદાવું છું, અભિનંદન પાઠવું છું. આજના 72મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે, ઉજવણી નિમિત્તે જે આ સંસ્થા તરફથી વૃક્ષારોપણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે અને એ કામગીરીને હૃદયપૂર્વક અમે વખાણું છું. અને એ હું એટલું જ કહીશ કે જે રીતે આજે સ્વાસ્થ્ય સંબંધી બાબતો માટે જેવી બ્લડ બેંકની જરૂર છે, તેવી રીતે આ ધરતીને બચાવવા માટે આ વૃક્ષારોપણની જરૂર છે. આજે બહુ ખુશીની વાત છે કે દેશ આઝાદીનું પર્વ મનાવી રહ્યું છે, તે નિમિત્તે મોદી સે આઝમ મિશનના સરપ્રસ્ત હસન અસ્કરી મિયાના આદેશ અનુસાર મોદી સે આઝમ મિશન દ્વારા તમામ દેશની તમામ બ્રાન્ચોને આદેશ કરવામાં આવ્યો. આદેશ અનુસાર દરેક મોદી સે આઝમ મિશનની તમામ બ્રાન્ચોએ દેશ માટે કંઈક કરી છૂટવાનો જજ્બાત છે, તો દરેક મુસ્લિમ હોય કમસે કમ એક વૃક્ષ વાવવું ને દેશને પર્યાવરણમાં સુધારો થાય તેમાં સહભાગી થાવ. ઓર હુઝુર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની વૃક્ષારોપણ માટેની બી હદીસ છે. ઓર દેશની મોહબ્બત, હુબ્બુલ વતન મળે ઈમાન, દેશની મોહબ્બત રાખવી આધો ઈમાનનો હિસ્સો છે. તે બે હુઝુર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની બે સુન્નત અમે મોદી સે આઝમ મિશન આજે અદા કરવા જઈ રહ્યું છે. તે બદલ અમને ના છે કે અમે હુઝુર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમની બે હદીસ પર આજે અમલ કર્યો અને પર્યાવરણની જાળવણી અને દેશભક્તિનો એક જજ્બાત તમામ મુસલમાનોને પેદા થાય એવો પ્રયાસ કર્યો.